રોપીને દરવાજે તીર કમાન ને મૂકવામાં આવે છે. તો મરણ સંસ્કાર દરમિયાન તીર કમાન લઈને એક માણસ સૌથી આગળ ચાલવાની એક પરંપરા છે. પરંતુ આધુનિક યુગમાં હવે તીર કમાનને આદિવાસીઓની ઓળખસમી ગણીને ગૃહ સુશોભન તરીકે સ્થાન લઈ લીધું હોય એમ તીર કમાનને શણગારવામાં આવે છે. તીર કમાન શણગારવાની કલા સાથે સંકળાયેલા છોટાઉદેપુર જિલ્લાના રૂમડિયા ગામના અરવિંદ રાઠવા છેલ્લા 10 વર્ષથી તીર કમાન બનાવી તેને શણગારીને વેચાણ કરે છે. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા તેઓના સ્ટોલ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે પણ લગાવવામાં આવ્યો હતો. તો અમદાવાદ ખાતે પણ તેઓનો હાટ બજારમાં સ્ટોલ લાગ્યો હતો, જેમાં પણ શણગારેલા તીર કમાનની ભારે માંગ સાથે ધૂમ વેચાણ થયું હતું. હાલ અરવિંદ રાઠવા રૂમડિયા ગામ ખાતે અન્ય લોકોને તીર કમાનના ભરતગૂંથણની તાલીમ આપે છે. તો 20 જેટલા લોકોને રોજગારી આપી 500થી વધુ તીર કમાન બનાવ્યા છે અને 13, 14, 15 જાન્યુઆરીના રોજ રાજસ્થાનના પ્રતાપગઢ ખાતે યોજાનાર આદિવાસી મહાસંસ્કૃતિ કાર્યક્રમમાં આ સ્ટોલ લગાડવા માટે મોટી સંખ્યામાં તીર કમાનને નવોડાની જેમ શણગારવા. છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, એમાં આદિ અનાદિકાળથી આ તીર કમાન છે એ અમારું ઓળખ છે. કમાન છે એને શણગારવામાં આવે છે. એ પહેલાં સાદા હતા, પણ હવે મારા કાકા અરવિંદ રાઠવાએ કે એને સજાવી હીરથી સજાવીને એને શણગાર કરે છે. આદિવાસી સંસ્કૃતિને ટકાવી રાખવા માટે એ રોજગારી પણ મળે છે અને સંસ્કૃતિ પણ ટકે છે. એટલે અમારા ગામમાંથી 20-15 જણને રોજગારી મળી રહે છે, એમાંથી વ્યવસાય ઊભો થાય છે. જય જોહાર, જય આદિવાસી મિત્રો. મારું ગામ રૂમડિયા, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર જિલ્લો. એમાં રૂમડિયું ગામની અંદર આજે આદિ અનાદિ કાળથી આ જે તીર કમાન જે બનાવીએ છીએ અમે, એ અમારે વર્ષોથી લોકો બનાવતા આવે અને આ જે અમારે આદિવાસીનો હથિયાર છે, આદિ અનાદિ કાળથી લોકો રાખતા આવે છે ને હવે જેમ જેમ ધીમે ધીમે હવે આ લોકો જે ભૂલી ગયા, એ વસ્તુને પાછું અમે રિપીટ કરીને લોકોને આ જે સજાવીને લોકોને જાગૃતિ કરીએ, લોકોની રોજગારી પણ આપીએ. અમે ગામના બહેનો ગામના ભાઈઓને અમે શીખવાડું પણ અને સાથે સાથે મારી રોજગારી ઊભી થાય ને એ લોકોની રોજગારી ઊભી થાય. અમારું જે આદિવાસીનું જે હથિયાર ગણાય છે આ યુગ,
એ વર્ષોથી અમારે આ વસ્તુ ચાલતું આવે છે, મરતે અને જીવતે અને આ જ વસ્તુ અમારે જુએ અને વર્ષોથી આ ચાલતું આવે વસ્તુ અમારા ઘરની અંદર પેલી સાદી કામઠી રાખતા હતા, પણ હવે આ ભરણ ગૂંથણ કરીને આ વસ્તુ અમે લોકોને શો માટે લોકો બહુ બધી માંગ ઉઠી કે ઓર્ડરો આવે વધારે, મારે બધે બહુ ઓર્ડર પ્રમાણે મેં બનાવું છું અને ગામના લોકોને પણ રોજગારી અપાવું છું, બહારના લોકો વેચાણ કરવા પણ લઈ જાય છે અને સાથે સાથે ગામના અને અમારા જે ફળિયાના લોકોને પણ રોજગારી મારે ઘર બેઠી મળી રહે ને એમનું પણ અમારું જે ખર્ચો જે નીકળે તે અમે ઘર બેઠો પણ કાઢી શકીએ. પણ આ લોકડાઉનની લીધે અમને બહુ ધગમગ લાગી રહ્યું કે શું સરકાર કરશે શું નહીં, એવી બીકની મારે અમે હવે ટેન્શનમાં મુકાર્યા કે અમને કંઈક મેળો થાય અમારે. આપણે જે રાણાપુર ઝાપા આપણે રાજસ્થાનની અંદર 13, 14, 15 એ વિશ્વ આદિવાસી સંમેલન જે કહે છે એ અમારે જબરજસ્ત મેળો થાય અને આખા વર્ષની અમે આ કામગીરીની તૈયારી કરતા હતા અને હવે સરકાર એવું કહી દીધું કે લોકડાઉન થશે તો આટલો બધો અમારે 500-600 તીર કમાન અમારા આદિવાસીના જે બનાયા અમારું જે ઓળખાણ છે અને અમારું જે ઓળખાણનું વસ્તુ મેળામાં અમારા આદિવાસી મેળાની અંદર લઈ જઈએ તો અમારું પણ 5 પૈસાનું કંઈક રોકાણ જે થયેલું હોય એમાંથી અમારું કંઈક મહેનતાણું નીકળી રહે એવી આશાએ અમે બહુ મહેનત કરી છે. પણ સરકારશ્રીના લોકડાઉનના લીધે અમને થોડીક બીક લાગે છે કે શું થશે શું નહીં અને આ અમારું જે તીર કમાન છે આદિવાસીનું હથિયાર છે એ વર્ષોથી લોકો રાખતા આવે છે અને આ ભરત ગૂંથણ કરીને લોકો બહુ બધી માંગ છે, લોકોને શો મૂકવા માટે ઘરની અંદર મૂકવા માટે લઈ જાય છે, માંગ વધારે છે. અમને શણગારવાનું શીખવાડ્યું, પછી અમને શીખવાડીને રોજગારી પણ આપે અને એ વાસમાંથી એ કમાન શણગારીને વેચાણ કરે અને વેચાણ કરીને એક દિવસમાં 10-10 તીર કમાન કરીએ છીએ, શણગારીએ છીએ. એમાં અમને 1000 એક દિવસમાં 1000 રૂપિયા આપે છે. અમે 5-1 વર્ષથી તીર કમાન શણગારવાનું કામ કરીએ છીએ. दर्शक मित्रों, अभी तक आपने पिठोरा समाचार YouTube चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे. धन्यवाद.